हेलो स्टूडेंट्स, वेलकम बैक टू अनदर वीडियो लेक्चर. यस, आज आपणे करवाना छे चेप्टर नंबर 3 नू फीमेल रिप्रोडक्टिव सिस्टम टॉपिक. राइट, लेट्स स्टार्ट देन. चेप्टर नंबर 3 ह्यूमन रिप्रोडक्शन, एनी अंदर आजनो आपणो टॉपिक छे ए छे फीमेल रिप्रोडक्टिव सिस्टम. ओके, सो लेट्स स्टार्ट. जेम मेल रिप्रोडक्टिव सिस्टम में आपणे लोकेशन केटल सेनाथी कंसिस्ट थयेली छे, बराबर कई कई कया कया स्ट्रक्चर्स एनी अंदर इन्क्लूड थाय छे, ए टोटली डिटेल्स अहीं आपण जोशुं विथ फिगर. राइट, तो पहला तो लोकेशन क्या छे, तो लोकेशन छे इन द पेल्विक रीजन, इन द पेल्विक रीजन. लोअर ऑफ एबडोमेन, एबडोमेन पार्ट जो हो आपणो एनो लोअर पार्ट छे त्यां आगळ. राइट, हवे कंसिस्ट ऑफ और कया कया स्ट्रक्चर इन्क्लूड करे छे, तो कि द रिप्रोडक्टिव सिस्टम ऑफ फीमेल कंसिस्ट ऑफ वन पेर ऑफ ओवरी बराबर, देन वन पेर ओवरीज, देन वन पेर फैलोपियन ट्यूब, नेक्स्ट यूटेरस, सर्विक्स, वजाइना, देन एक्सटर्नल जेनाइटेलिया, तो आवशे मोन्स प्यूबिस, लेबिया मेजोरा, लेबिया माइनोरा, क्लिटोरिस. ओके, देन एसेसरी ग्लैंड दैट इज मेमरी ग्लैंड. ओके, तो आज आपणे आ जेटला पण पॉइंट्स लिखा छे एने आपणो आपणे डिस्क्राइब करशुं. ओके, आपणो फोकस टोटली आना ऊपर हशे. तो कंसिस्ट ऑफ मेन ऑर्गन्स कया कया छे, तो मेन ऑर्गन्स छे वन पेर ऑफ ओवरी. हवे वन पेर ऑफ ओवरी छे ने ए प्राइमरी ऑर्गन छे, प्राइमरी सेक्स ऑर्गन. तो प्राइमरी सेक्स ऑर्गन कोने कहेवाय, तो कि प्राइमरी सेक्स ऑर्गन एटले के जे ऑर्गन्स और जे स्ट्रक्चर्स बराबर गेमेट फॉर्म करता होय. फॉर एक्जाम्पल टेस्टिस, टेस्टिस छे ए गेमेट फॉर्म करे छे, मेल गेमेट दैट इज स्पर्म. तो एनो मतलब के टेस्टिस जे छे ए प्राइमरी सेक्स ऑर्गन छे, अने जेटला बीजा बाकीना वधी गया बराबर ए बधा आवशे सेकेंडरी सेक्स ऑर्गनमां. तो अहींया आगळ पण जेटलू बाकी बच्यू ए बधुं सेकेंडरी सेक्स ऑर्गन्स थशे, बट प्राइमरी कोण थशे, ओवेरी, कारण के ओवेरी छे ए फीमेल रिप्रोडक्टिव सॉरी फीमेल गेमेट फॉर्म करे छे बराबर. तो ज्यां गेमेटोजेनेसिस थाय, गेमेट फॉर्मेशन थाय, ए थई गयुं प्राइमरी सेक्स ऑर्गन. ओके, तो आपणे क्यांथी स्टार्ट करशुं, आपणे ओवेरीथी स्टार्ट करशुं. राइट, पछी आपणे बीजा बधा पॉइंट्स डिस्क्राइब करता जशुं. तो શું કરીએ આપણે, ફિગરથી સ્ટાર્ટ કરીએ. ઓકે, દેન આપણે ડિસ્ક્રિપ્શન કરશું એનું.
નાનું મોટું તો થશે જ. હવે અહીંયા તો મને લાગે સ્પેસ ખૂટશે. ચલો થઈ ગયું. ઓકે, સો ધીસ ઇઝ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, બરાબર? ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ઓર સોરી સિસ્ટમ, બરાબર? આ બધા એના ઓર્ગન્સ. તો પહેલાં કયું સ્ટ્રક્ચર છે એ જોઈ લે, બરાબર? તો પહેલાં આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું? ઓવેરીથી. તો પહેલાં આ ઓવેરી છે, બરાબર? ઓવેરી, આ પણ ઓવેરી, એ તો આપણે ખબર પડી જાય, બરાબર? જેમ જેમ આપણે અહીંયા આગળ ડિસ્ક્રાઈબ કરતા જશું એમ એમ ત્યાં લેબલિંગ થતું જશે. ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ ઓવેરી. તો ઓવેરી છે, પહેલાં તો નંબર્સ લખવા પડે કે નંબર્સ કેટલા છે. તો કે વન પેર ઓવેરી, બરાબર? વન પેર ઓવેરી થઈ ગયું. હવે ઓવેરી વન પેર થઈ ગઈ તો એનું શું લખવું પડે? તો કે એની લેન્થ લખવી પડશે. લેન્થ લેન્થ હશે 2 to 4 સેન્ટીમીટર. 2 to 4 સેન્ટીમીટરની એની શું છે? લેન્થ 2 to 4 સેન્ટીમીટરની લેન્થ છે ઓવલ શેપની ઓવેરી, રાઈટ? હવે બીજું પ્રાઇમરી સેક્સ ઓર્ગન તો આપણે લખી નાખ્યું, બરાબર? તો ઓવેરીનું અટેચમેન્ટ તો કે અટેચમેન્ટ કોની કોની સાથે હોય ઓવેરીનું? તો અટેચમેન્ટ ચેક કરો, એક તો આ જે પોર્શન છે, બરાબર? આ જે પોર્શન છે ને, આ પોર્શન કયો છે? યુટેરસ. આ પોર્શનને કયો કહેવાય? આ શું છે? યુટેરસ. તો ઓવેરી કોની સાથે અટેચ છે? યુટેરસની વોલ સાથે, રાઈટ? યુટેરસની વોલ સાથે ઓવેરી અટેચ છે. સી ધીસ, અહીંયાથી અટેચ છે, અહીંયાથી અટેચ છે. ડન. ઇવન ઓવેરી કાંઈ આવી રીતે આમ હેંગ ના કરતી હોય, ધારી લો કે આ યુટરસ છે તો ત્યાંથી આમ હેંગ ના કરતી હોય, પાછળ પણ અટેચ થયેલી હોય. ઓવેરી છે ને આમ છે, જો આમ અહીંયા અટેચ થયેલી છે, પાછળ પણ વોલ સાથે પણ અટેચ થયેલી છે, બરાબર? તો એ કોની સાથે, કઈ કેવિટીમાં અટેચ થયેલી છે? તો ક્યાં, કયા રિજિયનમાં હતું જોઈએ? પેલ્વિક રિજિયનમાં. પેલ્વિક રિજિયનમાં હતું ને, તો એનો મતલબ શું થાય? અટેચમેન્ટ વિથ પેલ્વિક કેવિટી. અને બીજા કોની સાથે હશે? યુટેરસ સાથે. યુટેરસ સાથે અટેચ છે, પણ અટેચ કોના થ્રુ છે? તો કે થ્રુ લિગામેન્ટ. કોનાથી અટેચ કરી આપણે ઓવેરીને? પેલ્વિક કેવિટી સાથે, એટલે કે પેલ્વિક કેવિટીની જે પાછળની વોલ છે એની સાથે, એન્ડ યુટરસ સાથે. તો કે લિગામેન્ટથી જોઈન્ટ કરી દીધી એને, સો દેટ ત્યાંથી ડ્રોપ ડાઉન ના થઈ જાય. ઓકે, તો અટેચમેન્ટ થઈ ગયું ઓવેરીનું. હવે શું આવશે? તો ઓવેરીનું સ્ટ્રક્ચર જોવા જઈએ. ચલો લોકેશન જોઈ લીધી કે હા અહીંયા છે, આટલી લાંબી છે, બરાબર? આની સાથે અટેચ થયેલી છે. હવે એનું સ્ટ્રક્ચર જોઈએ. તો સ્ટ્રક્ચર, બરાબર? સ્ટ્રક્ચર ઓવેરીનું, સ્ટ્રક્ચર ઓફ ઓવેરી. તો સ્ટ્રક્ચરમાં શું છે? તો કે પહેલાં તો આવશે એપિથેલિયમ, બરાબર? પહેલાં શું આવશે? એપિથેલિયમ. તો એપિથેલિયમ શું? તો કે આઉટર કવરિંગ ઓફ ઓવેરી. આઉટર કવરિંગ ઓફ ઓવેરી, એનો મતલબ કે ઓવેરી કોનાથી કવર થયેલી છે? એપિથેલિયમથી, એક થીન મેમ્બ્રેનથી કવર થયેલી છે, જેને કહેવાય છે એપિથેલિયમ. એનો મતલબ કે ઓવેરીની જે આ લાઇનિંગ છે ને, આ લાઇનિંગ દેખાય છે તમને? આ લાઇનિંગ,
ये શું છે એનું એપિથેલિયમ જ છે તો અંદર આ જો આ ભાગ વધી ગયો અંદર આ ભાગ વધી ગયો બરાબર આ જે રીજન છે ને આ બધો અંદરનો કેવિટીમાં તો એ શું હશે તો કે એને કહેવાય ઓવેરિયન સ્ટ્રોમા શું કહેવાય એને ઓવેરિયન સ્ટ્રોમા તો આ શું થઈ ગયું તો કે એપિથેલિયમ એપિથેલિયમ મેં કીધું આપણે સમજતા જશું ત્યાં આગળ લખતા જશું સો દેટ તમને ખ્યાલ આવે પહેલેથી લખી દઈશ તો ખ્યાલ નહીં આવે તો એપિથેલિયમ આઉટર કવરિંગ ઓફ ઓવેરી તો ઓવેરીના આઉટર કવરિંગ સેને એન્ક્લોઝ કરે તો કે અંદર શું મટીરિયલ છે તો ઓવેરિયન સ્ટ્રોમા તો લખો એન્ક્લોઝિસ ઓવેરિયન સ્ટ્રોમા તો કંઈ છે નહીં અંદર ટીશ્યુ છે અંદર શું છે ટીશ્યુ છે બરાબર કારણ કે છે શું ઓવેરી સેક્સ ઓર્ગન છે ઓર્ગનની અંદર શું હોય ભાઈ ટીશ્યુ હોય ટિશ્યુમાંથી જ ઓર્ગન બને ને તો અંદર ટિશ્યુ હશે પણ એ ટિશ્યુને આપણે શું કર્યું બે પાર્ટમાં ડિવાઈડ કર્યું તો ચલો લઈ લ્યો ઓવેરી તો આ ઓવેરી ભાઈ આ એનું એપિથેલિયમ તો આવી રીતે બે પાર્ટમાં ડિવાઈડ છે ઓવેરી શું છે બે પાર્ટમાં ડિવાઈડ છે તો આ એનો કયો પાર્ટ થાય પેરિફેરલ પેરિફેરલ પાર્ટ થાય તો પેરિફેરલ પાર્ટને શું કહેવાય તો કે કોર્ટેક્સ પેરિફેરલ પાર્ટને શું કહેવાય કોર્ટેક્સ હવે એનો મિડલ પાર્ટ થાય ઇનર પાર્ટ બરાબર તો ઇનર પાર્ટ એને શું કહેવાય તો કે ઇનર પાર્ટને કહેવાય મેડ્યુલા ક્લિયર વિથ ધીસ શું થયું બહારનું કવરિંગ એપિથેલિયમ અંદર જોયું તો સ્ટ્રોમા ભર્યું પડ્યું છે સ્ટ્રોમાને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું આઉટર વન ઇઝ કોર્ટેક્સ એન્ડ ઇનર વન ઇઝ મેડ્યુલા તો ઓવેરી બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ બરાબર ચલો હવે ફંક્શન બરાબર શું આવશે ફંક્શન તો ફંક્શન શું છે ભાઈ ઓવેરીનું તો કે ફંક્શન છે ઓવમ પ્રોડક્શન ઓર ઓવમ ફોર્મેશન ઓવમ ધેટ ઇઝ ફિમેલ ગેમિટ ઓવમ દેટ ઇઝ ફિમેલ ગેમેટ તો ઓવેરીનું કામ શું છે ઓવમ પ્રોડ્યુસ કરવાનું ફિમેલ ગેમેટ પ્રોડ્યુસ કરવાનું એન્ડ બીજું ફંક્શન શું છે તો કે હોર્મોન્સ હોર્મોન ફોર્મેશન તો હોર્મોન કયા હશે ઓવેરીની અંદર બનતા હોર્મોન કયા હોય ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન તો એને ઓવેરિયન હોર્મોન પણ કહેવાય ઓવેરિયન હોર્મોન ઓવેરિયન હોર્મોન બરાબર તો ઓવેરિયન હોર્મોન કયા કયા આવશે ઇસ્ટ્રોજન લખી દઉં ચલો ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન ઓથી લખો ઈથી લખો ચલે હં ચાલે ઓથી લખો ઈથી ચલો લખો બધું ચાલશે તો આ થઈ ગયું ઓવેરીનું સ્ટ્રક્ચર બસ કમ્પ્લીટ થઈ ગયું ઓવેરી હવે કમ્પ્લીટ ઓવેરી નેક્સ્ટ પાર્ટ કયો આવશે તો જો ચેક કરો ઓવેરી ડન ઓવેરી કમ્પ્લીટ હવે શું આવશે અ પેર ઓફ ફેલોપિયન ટ્યુબ અ પેર ઓફ ફેલોપિયન ટ્યુબ તો ચલો અહીંયા આગળ ફેલોપિયન ટ્યુબ લખી નાખીએ બરાબર કયું સ્ટ્રક્ચર આવ્યું ફેલોપિયન ટ્યુબ બરાબર તો જો ફેલોપિયન ટ્યુબ આ રહી આ જે સ્ટ્રક્ચર દેખાય છે ને જો આવી રીતે હું ડ્રો કરી દઉં આને કહેવાય ફેલોપિયન ટ્યુબ આ જે સ્ટ્રક્ચર દેખાય છે ને એ શું છે ફેલોપિયન ટ્યુબ તો ફેલોપિયન ટ્યુબ ઇઝ કન્ઝિસ્ટ ઓફ જો પહેલાં તો આવા સ્ટ્રક્ચર છે આવું સ્ટ્રક્ચર છે બ્રશ લાઇક ફિંગર લાઇક સ્ટ્રક્ચર ફિંગર લાઇક સ્ટ્રક્ચર ફિંગર લાઇક સ્ટ્રક્ચર તો એને શું કહેવાય તો કે એને કહેવાય ફિમ્બ્રી શું કહેવાય એને ફિમ્બ્રી બરાબર તો ચલો અહીંયા નોટ ડાઉન કરી નાખીએ આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય
फिम्ब्री, राइट। पछी शू आयु तो के आउ फनेल लाइक स्ट्रक्चर जो आउ छे, जोयु तमे आउ आउ छे तो फनेल थई के नहीं। पछी फनेल नी ऊपर शू कर दीधी तो के आवे आउ आउ बनावी दीधो छे, तो आ फनेल लाइक स्ट्रक्चर, दिस इज फनेल लाइक स्ट्रक्चर, फनेल लाइक स्ट्रक्चर इज कॉल्ड इन फंडी ब्यूलम, इन फंडी ब्यूलम। ओके, तो लेट्स नोट डाउन इट हियर। आने कहवाई जो आ फिंगर लाइक होता है फिम्ब्री, पर आ फनेल लाइक है शू कहू इन फंडी ब्यूलम। ओके, हवे एना पछीनो पार्ट आयो, एना पछीनो पार्ट आयो बराबर, शू आयो तो के आ कंईक फूलेलो पार्ट देखाय छे, फूलेलो पार्ट देखाय छे तो एने शू कहेशू, तो के ए जे एकदम फूलेलो स्वेल थयेलो पार्ट छे बराबर, ब्रॉड पार्ट, ब्रॉड पार्ट, वॉट वी कॉल्ड इट ब्रॉड पार्ट ने एम्प्यूला, शू कहेशू आपणे ने एम्प्यूला, શું છે એ એમ્પ્યુલા, તો ધીસ ઇઝ એમ્પ્યુલા। ઓકે, ધેન કમ્સ અગેન નેરો વન પાર્ટ, નેરો પાર્ટ આવ્યો બરાબર, નેરો પાર્ટ, તો આપણે એને શું કહેશું, તો કે એને કહેશું ઇસ્થમસ, ઇસ્થમસ બરાબર, તો આ છે ઇસ્થમસ। राइट, तो जोयो फेलोपियन ट्यूब केटला पार्ट नी कंसिस्ट थयेली छे, फोर पार्ट, फिंगर लाइक स्ट्रक्चर फेम्ब्री, फनेल लाइक स्ट्रक्चर, जो आवी रीते फनेल छे, आवी रीते आखा फनेल छे ने ऊपर फिंगर लाइक स्ट्रक्चर छे फेम्ब्री, हवे ई शू काम करे छे ई पण हमणा कहीश, पछी फनेल लाइक स्ट्रक्चर इन फंडिब्युलम, पछी आ जे स्वेल थयेलो पार्ट छे एम्प्यूला, देन नेरो पार्ट आव्यो तो एने कहीशू आपणे ઇસ્થમસ। તો એનો મતલબ તમને એમ કહે કે ભાઈ ફેલોપિયન ટ્યુબનો લાસ્ટ પાર્ટ કયો થયો, તો ફેલોપિયન ટ્યુબ અહીંયા એન્ડ થઈ, તો એને શું કહેશો ઇસ્થમસ। તો આટલી આખી શું છે ફેલોપિયન ટ્યુબ, રાઈટ। હવે ફેલોપિયન ટ્યુબની લોકેશન લખીએ બરાબર, તો ફેલોપિયન ટ્યુબ છે એ ક્યાં લોકેટ થયેલી છે, તો કે ઓવેરી છે એના પેરિફેરલ પાર્ટમાં, જો ઓવેરીના પેરિફેરલ પાર્ટમાં, તો ત્યાંથી સ્ટાર્ટ થાય ફેલોપિયન ટ્યુબ, અહીંથી સ્ટાર્ટ થઈ, અટેચ નથી થઈ ગઈ એની સાથે, થોડી દૂર છે, તો અહીંથી ફેલોપિયન ટ્યુબ સ્ટાર્ટ થઈ એન્ડ એક્સટેન્ડ ટુ યુટરસ, આ યુટરસ થઈ ગયું, ધીસ ઇઝ યુટરસ, તો આ યુટરસ સુધી એક્સટેન્ડ થઈ અને યુટરસ સાથે અટેચ થઈ ગઈ, રાઈટ, અટેચ્ડ વિથ યુટરસ। પછી શું થયું, તો હવે એનું ફંક્શન કહીએ, સ્ટ્રક્ચર જોઈ લીધું, લોકેશન બરાબર અહીંયા લખી દઉં, ચલો લોકેશન, લોકેશન ઇઝ from ovary, from ovary to uterus, from ovary to uterus, right? Okay, હવે એનું ફંક્શન શું છે, તો ફંક્શન જો અહીંયાનું કહું, આ ફિંગર લાઇક સ્ટ્રક્ચરનું શું ફંક્શન છે ફિમ્બ્રીનું, તો જો ઓવેરી છે ને એ શું બનાવે, ઓવમ, ઓવેરીનું ફંક્શન છે ઓવમ પ્રોડક્શન, હવે ઓવમ બનાવે તો અહીંયા રિલીઝ કરશે બહાર, ઓવમ શું કરશે બહાર રિલીઝ કરશે અહીંયાથી, તો જો આ સ્પેસ દેખાય છે ત્યાં આગળ ઓવમ આવી જાય, તો ઓવમને આવી રીતે આમ આ ફિમ્બ્રી છે ને આમ લિટરલી આવી રીતે આમ હલતા હોય, મૂવમેન્ટ કરતા હોય, તો એ શું કરશે, જેવું ઓવમ આવ્યું ને એને આમ કેપ્ચર કરી લે, ઓવમને શું કરી દે, કેપ્ચર કરી લે, કેપ્ચર કરીને ક્યાં જવા દે, ઇન્ફન્ડિબ્યુલમમાં, તો ઓવમ અહીંયાથી જશે, ઓવમ ક્યાંથી જશે, ઇન્ફન્ડિબ્યુલમમાંથી, જો ઓવમ અહીંયાથી આવ્યું અને આમ ગયું, રાઈટ બરાબર, આવી રીતે થાય ઓવમ બરાબર, તો ઓવમને કેપ્ચર કરવામાં, એને વે ગાઈડ કરવામાં કોણ હેલ્પફુલ થશે, ફિમ્બ્રી બરાબર, તો ફંક્શન લખી નાખું છું, ઓવમ, હવે ઓવમ કેપ્ચર તો નહીં જ લખાય ઓબ્વિયસલી, ફંક્શન શું છે એનું, કેપ્ચર
ओवम, बराबर। देन फर्टिलाइजेशन पण अहींया ज थाय फेलोपियन ट्यूब में ज, तो फर्टिलाइजेशन साइट, फर्टिलाइजेशन साइट, फर्टिलाइजेशन साइट, बराबर। ओके तो एनु फंक्शन थई गयु। तो चलो फेलोपियन ट्यूब डन, हवे क्यों पार्ट रह्यो? यूटेरस, देन सर्वेक्स एंड वजाइना। एंड जो आटलू कर्यु आपणे, वन पेर ऑफ ओवरी डन, वन पेर ऑफ फेलोपियन ट्यूब डन, बराबर। देन कम्स यूटेरस सर्वेक्स वजाइना, हजू आटलू बधुं बाकी छे। ओके तो पहला एक काम करो, स्क्रीनशॉटनो टाइम आपूँ छूँ, स्क्रीनशॉट लई लो, सो देट तमने पॉइंट वाइज प्रॉब्लम ना आवे, एनो मत आम टूंक में क्विक रिविजन माटे काम लागे। ओके तो बे मिनिटनो टाइम आपूँ छूँ। ओके वॉट वी गोना डू नेक्स्ट, आपणू केटलू कम्प्लीट थयू छे? फेलोपियन ट्यूब, राइट। तो हवे शू आवशे? यूटरस। हवे आवशे यूटरस, तो पहला तो नंबर लखीए यूटरस ना, नंबर सिंगल, सिंगल यूटरस छे। जो आ सिंगल यूटरस ट्राइंग्युलर जो तमने देखाय छे ने, बट एनो शेप कयो आवशे? शेप इन्वर्टेड पियर, इन्वर्टेड पियर शेप छे एनो, बराबर। कोनो? यूटरसनो। कोनो छे? यूटरसनो, बराबर। ऑल्सो कॉल्ड, ऑल्सो कॉल्ड वॉम्ब, ऑल्सो कॉल्ड वॉम्ब, बराबर। तो यूटरस आवी ज गयुं छे, बराबर। तो यूटराइन वॉल विषे पण वात करी ज लईए अहीं आगळ, बराबर। ए अलगथी क्वेश्चन छे, अलगथी क्वेश्चन छे यूटरसनी जे वॉल छे, बराबर, वॉल ऑफ यूटरसनो। बट आपणे अहीं ज कर लईए, एक ही साथे यूटरसનું થઈ જાય, બરાબર, કમ્પ્લીટ। તો યુટરસ છે એની વાત કરીએ છીએ આપણે। હવે એ લેબલ તો કરી દીધું છે, બરાબર। આ જે આખું ટ્રાયંગ્યુલર જેટલું દેખાય છે આટલું, આ યુટરસ છે। ઓકે તો હવે યુટરાઇન वॉल, यूटराइन वॉल, तो यूटराइन वॉल छे कंसिस्ट थ्री लेयर, थ्री लेयर्ड वॉल छे, बराबर। तो थ्री लेयर कया कया छे? तो के थ्री लेयर छे एपिमेट्रियम, एपिमेट्रियम, मायोमेट्रियम एंड एंडोमेट्रियम। ओके एपिमेट्रियम, मायोमेट्रियम, एंडोमेट्रियम। तो दिस इज एपिमेट्रियम, दिस इज एपिमेट्रियम, दिस वन इज मायोमेट्रियम, एंड दिस वन इज एंडोमेट्रियम। डन, बराबर। डन एटले हजे आनु डिस्क्रिप्शन आवशे ने। तो एपीमेट्रियम, एपीमेट्रियम मीन्स आउटर वॉल, आउटर वॉल ऑफ यूटरस। आउटर वॉल छे ए शू छे? एपीमेट्रियम। तो केवी छे? तो के थीन मेम्ब्रेनस वॉल, थीन मेम्ब्रेनस वॉल। ओके पछी आवे मायोमेट्रियम। तो मायोमेट्रियम मीन्स मिडल वन, दिस वन, दिस वन इज मायो,
तो मायोमेट्रियम मिडल वॉल, मिडल वॉल, ओके, मेड अप ऑफ स्मूथ मसल, मेड अप ऑफ स्मूथ मसल्स. तो स्मूथ मसल्स होय ए शू करे तो के इट हेल्प्स इन कॉन्ट्रेक्शन, इट हेल्प्स इन कॉन्ट्रेक्शन ड्यूरिंग पास्चुरेशन, इट हेल्प्स इन कॉन्ट्रेक्शन ड्यूरिंग पास्चुरेशन. ज्यारे डिलीवरी थाती होय ने बेबी नी, तो अंदर बेबी छे बराबर, हवे एने डिलीवरी करावी होय बराबर, बार एनी एंट्री करावी होय तो शू थाय, तो के आ जे वॉल छे ने ई कॉन्ट्रेक्ट थाय, ई शू थाय कॉन्ट्रेक्ट थाय, सो देट इजीली डिलीवरी थई शके बेबीनी, इजीली शू थई शके डिलीवरी थई शके, राइट. तो पास्चुरेशन में हेल्पफुल थाय छे कई वॉल, मायोमेट्रियम. हवे कई वैधी एंडो, आ जे अंदरनी छे ने शू कहेशू आपणे एंडोमेट्रियम, ओके. तो एंडोमेट्रियम छे इनर मोस्ट लाइनिंग ऑफ यूटरस, ओके, इनर मोस्ट छे ने अंदरनी सौथी, केविटी ने लाइन करे छे, आ केविटी ने लाइनिंग करी ने, आ केविटी नी जो आ लाइनिंग, ख्याल आव्यो. तो हवे ए शू हेल्प करे छे, तो के साइक्लिक चेंजेस ड्यूरिंग मेंस्ट्रुअल साइकल, ओके. हवे शू थाय छे, तो के आजे वॉल छे ने एमां चेंजिस थाय छे. चेंजिस मीन्स वॉट, तो के आ वॉल बनती होय, मीन्स फॉर्म थती होय, बिल्डअप थती होय, एंड इवन आ वॉल ब्रेकडाउन थती होय, अने ब्लड और टिश्यूना फॉर्म में बॉडीनी बहार डिस्कार्ड थती होय. अगेन आई एम रिपीटिंग इट, मिड अंदरनी जे वॉल छे, इनर वॉल दैट इज एंडोमेट्रियम, ए जे मंथ वाइज साइकल चालती होय लेडीजमां बराबर, तो एनी अंदर आमां जे साइक्लिक चेन्जिस आवे, तो शू साइक्लिक चेन्जिस आवे, तो के हॉर्मोनल हॉर्मोन्स होय ने एना चेन्जिसना लीधे शू थाय के अंदरनी जे वॉल छे ए बने पण खरा, ए ब्रेकडाउन पण थाय, अने जो ए ब्रेकडाउन थाशे तो ए ब्लडना फॉर्ममां एंड टिश्यूजना फॉर्ममां बॉडीनी बहार डिस्कार्ड थाय, तेने कहेवाय मेन्स्ट्रुअल फ्लो, एंड ध साइकल इज नोन एज मेन्स्ट्रुअल साइकલ બરાબર. તો એને શું કહેવાય, મેન્સ્ટ્રુઅલ સાયકલ, ઓર આ જે ફ્લૂ નીકળે એને મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ પણ કહી શકો, રાઈટ. તો આ સાયક્લિક ચેન્જીસ પીરિયોડિકલી ચાલતા જ હોય, એઝ યુ લર્ન્ડ ઇન ટેન્થ ક્લાસમાં આવ્યું હતું, રાઈટ, ઓકે. તો ધીસ ઇઝ ઇટ અબાઉટ યુટરસ, ધીસ ઇઝ ઇટ અબાઉટ યુટરસ. નાવ વી ગોનો લર્ન અબાઉટ સર્વિક્સ, ધીસ ઇઝ સર્વાઇકલ કેનાલ એન્ડ ધીસ વન ઇઝ સર્વિક્સ, એટલે આખું સર્વિક્સ છે એ જ, પણ આખે આખું આટલું સર્વિક્સ છે બરાબર. તો અહીંયા આગળ લખીએ આપણે, શું આવશે, સર્વિક્સ. તો સર્વિક્સ શું છે, તો કે જો યુટરસ કેટલું વાઈડ હતું, બ્રોડ હતું, તમને સર્વિક્સ એવું લાગે છે, નહીં, સર્વિક્સ કેવું છે, એકદમ નેરો. તો નેરો લોવર પાર્ટ ઓફ યુટરસ, નેરો લોવર પાર્ટ ઓફ યુટરસ, રાઈટ. મેક અ કેનાલ કોલ્ડ સર્વાઇકલ કેનાલ એન્ડ્સ અપ ઇન ટુ વજાઇના, ઓકે. લેટ સી યર, જો આ થઈ ગયું નેરો પાર્ટ સર્વિક્સ, અહીંથી સ્ટાર્ટ થઈ ગયું, જ્યાં શું કમ્પ્લીટ થાય છે,
यूटरस कम्प्लीट थाय तो सर्वे चालू थी गयु, सर्वाइकल केनाल बनी आ नेरो एक पाथ बनो एने कीधु सर्वाइकल केनाल, ओपन्स इंटू लास्ट पार्ट देट इज वजाइना, दिस इज कॉल्ड वजाइना, राइट। तो एना पछी वजाइना ज लखी नाखीए, तो वजाइना जे छे राइट, हवे एमां शुं आवशे तो के वजाइना प्लस सर्वाइकल केनाल इज इक्वल टू बर्थ केनाल, इज इक्वल टू बर्थ केनाल, बराबर। वजाइना प्लस सर्वाइकल केनाल इज इक्वल टू बर्थ केनाल, कारण के अहीं बेबी है तो बेबी बॉर्न थे तो अँ पास आउट थे, अँ पास आउट थे ने राइट। तो आ केनाल है कई है बर्थ केनाल, अँ बेबी बर्थ थे राइट। पछी वजाइना छे ए रिप्रोडक्टिव ट्रेक छे के ज्यां इन्सेमिनेशन थई अने स्पर्म शू थता होय एटले के सीमेन सैम्पल शू थतुं होय डिस्कार्ड थतुं होय, बराबर, ड्यूरिंग कोइटस ओर इंटरकोर्स। हवे बीजुं ए कहेवानुं छे कि वजाइना कवर्ड बाय ओर पार्शियली कवर्ड बाय, एटले के वजाइनल ओपनिंग, हो वजाइनल ओपनिंग, वजाइनल ओपनिंग कवर्ड बाय और पार्शियली कवर्ड बाय हाइमेन, कोनाथी कवर थयेलू छे हाइमेन, हाइमेन, बराबर। हाइमेन शू छे तो के एक सेप्टम लाइक स्ट्रक्चर, सेप्टम लाइक स्ट्रक्चर, सेप्टम लाइक स्ट्रक्चर छे। हवे हाइमेन नु फंक्शन शू छे ए हुं तमने कहूँ, फंक्शन शू एना विषेनी डिटेल कहूँ। हाइमेन, बराबर। तो अहीं आगळ आ वजाइनानुं जो ओपनिंग छे, धार लो कहींथी वजाइना ओपन थाय छे, बराबर, अहींथी तो एने पार्शियली शू करतो होय कवर करतो होय, या तो पार्शियली कवर करे या तो साइड बाय साइड कवर करे। घणा बधा टाइपना हाइमेन होय, अलग अलग टाइपे ए थोड़ू 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 कवर करता होय, अमुकमां तो हाइमेन होय ज नहीं, बराबर। एवं एक आखू रिसर्च पेपर हतुं मैं रीड करेलू छे कि हाइमेन एब्सेंट पण होय, मे बी એટલે કે એબ્ઝોર્બ થઈ ગયું હોય, રાઈટ, પહેલાં હોય બટ પછી એબ્ઝોર્બ થઈ ગયું હોય સમ કાઇન્ડ ઓફ દેટ। તો હાઇમેન છે એ શું છે, તો કે વજાઇનાને કવર કરે છે, એટલું થઈ ગયું। ત્યાં આગળ સેપ્ટમ હોય, હવે થાય શું કે ફર્સ્ટ ઇન્ટરકોર્સ હોય ઓર કોઇટસ હોય, ફર્સ્ટ ઇન્ટરકોર્સ હોય કે કોઇટસ હોય, બરાબર। એટલે કે એની અંદર શું થાય કે જ્યારે પણ મેલ જનાઇટેલિયા દેટ ઇઝ પેનિસ, બરાબર, એ વજાઇનલ પોર્શનમાં ઇન્સર્ટ થાય, બરાબર, ઇન્સેમિનેટ કરવા માટે, તો ઇન્સેમિનેશન ડ્યુરિંગ શું થાય, એટલે કે ફર્સ્ટ કોઇટસ હોય ત્યારે, તો કે જો એ હાઇમેન પ્રેઝન્ટ હોય તો એ હાઇમેન શું થાય ત્યારે બ્રેકડાઉન થાય, હાઇમેન શું થઈ જાય બ્રેકડાઉન થાય, રાઈટ। બટ ઘણીવાર શું થઈ જાય કે ફર્સ્ટ કોઇટસ પછી પણ એ હાઇમેન ત્યાં આગળ રિમેઇન રહેતો હોય, બરાબર, ત્યાં આગળ જ એ રહી જતો પણ હોય, ટોટલી બ્રેક પણ ના થતો હોય, બરાબર, એ પર્સિસ્ટ રહેતો હોય। હવે બીજું ફેક્ટ કહું તો, હવે પહેલાંના જમાનામાં શું થતું હતું કે આ જે મેજર છે ને કે ભાઈ ફર્સ્ટ કોઇટસ ડ્યુરિંગ જ હાઇમેન શું થાય બ્રેકડાઉન થાય, બરાબર, ટોર્ન થાય, તૂટે, બરાબર। તો પહેલાં શું માનતા કે ભાઈ ધીસ ઇઝ ધ સાઇન ઓફ વર્જિનિટી, હાઇમેન બ્રેકડાઉન થાય એનો મતલબ કે ગર્લ છે એ વર્જિન છે, બરાબર, એણે આની પહેલાં ક્યારેય ઇન્ટરકોર્સ કર્યો નથી, બરાબર, શી ઇઝ નોટ હેવિંગ સેક્સ, રાઈટ। તો હવે શું થાય કે એ જે હાઇમેન છે ને એની જે માન્યતાઓ હતી પહેલાંની કે ભાઈ હાઇમેન બ્રેક થયું, બરાબર, તો જ એ વર્જિનિટી એની છે એવું માનવામાં આવતું હતું। બટ હવે એના વિશેના ફેક્ટ સાંભળો કે ઇફ કોઈ એવી સ્પોર્ટ્સ હોય, એક્ટિવ સ્પોર્ટ્સ લાઇક હોર્સ રાઇડિંગ છે, સાયકલિંગ છે, તો પણ હાઇમેન બ્રેક થઈ શકે વિધાઉટ ઇન્ટરકોર્સ, તો એનો મતલબ શું ગર્લ વર્જિન નથી, રાઈટ। તો આ મેજર્સ ખોટા હતા। પછી સેકન્ડ થિંગ કે હાઇમેન હોય એ ક્યારેક
पड़ी गया हो अमुक बराबर तो पड़ी गया हो तो त्यारे पण तूटी शके ब्रेकडाउन थई शके एवी रीते कोई पड़ा हो तो बराबर अथवा तो मेन्स्ट्रुअल साइकल हो ड्यूरिंग आपने खबर है कि भाई सैनिटरी पेड्स यूज थाता हो बट हवे टेम्पोन्स पण अवेलेबल है बराबर टेम्पोन्स एट्ले कि कपलाइक स्ट्रक्चर बराबर तो ये टेम्पोन्स वजाइना पोर्शन में इन्सर्ट करवाथी पण हाइमेन ब्रेकडाउन थई शके तो एनो मतलब के इंटरकोर्स ड्यूरिंग ज ब्रेकडाउन न था तो बराबर तो एने तमे वर्जिनिटी नी साइन तरीके ना लई शको राइट तो दिस शुड बी क्लियर इन योर माइंड हवे हाइमेन नू कम्प्लीट थई गयुं वजाइना कम्प्लीट ओके तो मोस्ट ऑफली आपणे कम्प्लीट कर लीधुं हवे आपणे शुं जोवानुं छे एक्सटर्नल जनाइटेलिया ओके एक्सटर्नल जनाइटेलिया तो प्लीज टेक द स्क्रीनशॉट ऑफ दिस एंड देन आई विल एक्सप्लेन एक्सटर्नल जेनाइटेलिया ओके चलो बे मिनिट नो टाइम आपूँ छू चलो टाइम्स अप तमने એમ લાગશે કે બે મિનિટનો ટાઈમ પણ એ બે મિનિટમાંથી બોલાઈ જાય છે ખરેખર સ્ક્રીનશોટ માટે એટલો ટાઈમ તો જોઈએ જ નહીં ને હવે તમે નોટિસ કર્યું જો ગેમેટ ફોર્મેશન સાઇટ फर्टिलाइजेशन साइट पछी अहीं आगळ शुं थाय बेबी नू डेवलपमेंट साइट राइट पछी बेबी नी बर्थ साइट देन एटले कि टूंक में अहीं आगळ शुं थतुं होय आ पास्चुरेशन नी ने साइट छे बराबर पास्चुरेशन साइट पछी बेबी नू बोर्न थई गयो बराबर बेबी नो बर्थ थई गयो तो देन बेबी ने केर करवी पड़े तो एना माटे मेमरी ग्लैंड आवशे तो ए पण स्टडी करशुं जोयुं तो आटला 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 का फंक्शन करे छे कोण तो के फीमेल रिप्रोडक्टिव सिस्टम राइट तो हवे एक्सटर्नल जेनाइटेलिया एक्सटर्नल जेनाइटेलिया तो एक्सटर्नल जेनाइटेलिया में शुं आवशे तो के फर्स्ट आवशे मोन्स प्यूबिस व्हाट इज मोन्स प्यूबिस तो मोन्स प्यूबिस एटले के बराबर आ जे एरिया छे आ जे एरिया छे राइट आ जे एरिया छे ए शू छे मोन्स प्यूबिस बराबर मोन्स प्यूबिस एरिया छे हवे मोन्स प्यूबिस एरिया होय तो ए केवो छे तो के एक फेटी कुशन छे केवुं छे हवे ए तो तमने समझाई जशे एमने मेना पॉइंट्स नथी बनावती टेक्स्टबुक मां छे ज बराबर तो मोन्स प्यूबिस छे ए शू छे तो के फेटी कुशन लाइक स्ट्रक्चर है कुशन लाइक स्ट्रक्चर है अँ बराबर एंड एनी ऊपर ए फेटी कुशन लाइक स्ट्रक्चर है कोना थी कवर थेलू है तो ऊपर शू हो स्किन ऑब्वियसली एंड स्किन नी ऊपर शू हो हेर बराबर हेर्स तो एनो मतलब के कुशन लाइक स्ट्रक्चर है बराबर फेटनू एक गादी जेवी रचना के जेना ऊपर स्किन नू लेयर है एना ऊपर है हेरी स्ट्रक्चर बराबर डन चलो आ डन मोनस प्यूबिस पछी मोनस प्यूबिस नी थोड़ा नीचे जाओ बराबर मोनस प्यूबिस थी थोड़ाक डाउनवर्ड्स जाओ तो त्या आगळ शुं हशे तो के एना नीचे हशे लेबिया मेजोरा शुं हशे लेबिया मेजोरा तो जो आ रीतनो पार्ट जे होय छे बराबर आ फोल्ड्स ऑफ टिश्यू फोल्ड्स ऑफ टिश्यू आ रीते बराबर तो आ शुं छे लेबिया मेजोरा लेबिया मेजोरा बराबर पछी तो के शू छे फोल्ड्स ऑफ टिश्यू कवर करे छे शू करे छे कवर करे छे पछी एनी अंदरनी साइड तमे जोशो तो अगेन पाछो ए वन पेर ऑफ फोल्ड ऑफ टिश्यू मळशे
अगेन वन पेर ऑफ फोल्ड ऑफ टिश्यू, तो ई शू है लेबिया माइनोर, ई शू है लेबिया माइनोर, बराबर। लेबिया माइनोर है ये ऊपर जॉइंट थाय फिंगर लाइक नानकड़ो एवं स्ट्रक्चर बनाए, नानू एवं स्ट्रक्चर फिंगर लाइक, तो ये स्ट्रक्चर है ज्यादा जॉइंट थू ए शू कह क्लिटोरिस। मेल रिप्रोडक्टिव सीस्टम में पेनिस हतुं, एक्सटर्नल जेनाइटेलिया जे एक्सटेन्ड थई गयुं हतुं, राइट, एनी लेंथ इन्क्रीज थई गई थी। पण अहींया शुं थाय के आ वन टाइप ऑफ पेनिस लाइक स्ट्रक्चर ज छे, बट एनी शुं थाय लेंथ इन्क्रीज नथी थई, लेंथ इन्क्रीज थई नथी, तो ए शुं छे क्लिटोरिस, राइट। क्लिटोरिस कोनी ऊपर छे, तो के यूरेथ्रा, अहींया शुं हशे, आ छे यूरेथ्रा, यूरेथ्रा बराबर, यूरेथ्रा यूरिनरी पोर, ओके। अने नीचे शू हसे, अहीं नीचे तो के वजाइना, शू हसे वजाइना, राइट। तो डन, जो आनी ऊपर शू हसे आम कुशन लाइक स्ट्रक्चर मोनस प्यूबिस, पछी बन्ने बाजू शू छे लेबिया मेजोरा, एनी अंदर शू छे लेबिया माइनोरा, बन्ने शू छे लेबिया मेजोरा माइनोरा, तो के फोल्ड्स छे, शू छे फोल्ड्स छे, कोनी टिश्यूनी फोल्ड्स आवी रीते, बराबर। अने अंदर शू छे यूरिनरी पोर ने एवं बधुं ओपन, तो एनो मतलब के यूरिनरी पोर ने कवर करे छे, वजाइनाना ओपनिंग ने कवर करीने राखे छे, कोण, तो के आ एक्सटर्नल जेनाइटेलिया, डन, बराबर। यूरेथ्रल ओपनिंग, अने अहींया छे वजाइनल ओपनिंग, क्लियर, बराबर, क्लियर। अने अहींया ऊपर शू हशे आवी रीते मोनस प्यूबिस, आ शू छे मोन्स प्यूबिस, राइट, जेना ऊपर शू छे हेयर लाइक स्ट्रक्चर, बराबर। डन विथ धीस, ओके। तो आ थई गयो एक्सटर्नल जेनाइटेलिया, कंई छे एमां नथी, कंई नथी, बराबर। तो स्क्रीनशॉट लई लो, कॉज इफ तमने फिगर में कहीं प्रॉब्लम थाय, बराबर, कारण के फिगर तो नहीं होय टेक्स्ट में, तो फिगर में कहीं डिफिकल्टी लगे एना करता स्क्रीनशॉट लई लो। ओके, हवे एक ज पार्ट बाकी छे, बराबर, एक ज पार्ट बाकी छे, देट इज मेमरी ग्लैंड। શું આવશે? મેમરી ગ્લેન્ડ, ઓકે। તો મેમરી ગ્લેન્ડ ઓબ્વિયસલી પહેલાં ડ્રો કરી લઈએ, તેને લખશું આપણે। ओके, तो धीस इज धी मेमरी ग्लेंड। हवे आपणे नोट डाउन करता जाइए अने हूँ तमने ड्रॉ करीने बतावती जाइश, राइट। तो मेमरी ग्लेंड छे कंसिस्ट ऑफ, एक तो मेमरी ग्लेंड छे ई शू छे स्ट्रक्चरल, बराबर, स्ट्रक्चरल पार्ट छे। आ बधुं हतुं ई केवो छे
સ્ટ્રક્ચરલ એઝ વેલ એઝ ફંક્શનલ પાર્ટ, રાઈટ? તો મેમરી ગ્લેન્ડ છે એ પણ એક્સટર્નલ ઓર એસેસરી ગ્લેન્ડમાં આવે, બરાબર, કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇવેન્ટમાં હેલ્પફુલ થતી હોય, ચાઇલ્ડ કેરમાં હેલ્પફુલ થતી હોય, રાઈટ? તો મેમરી ગ્લેન્ડ છે, ઇફ આપણે કહીએ કે કન્ઝિસ્ટ ઓફ તો કે ફેટી ટીશ્યુ એન્ડ મેમરી લોબ્સ. ફેટી ટીશ્યુ અને શું આવેલું છે? મેમરી લોબ. તો લેટ્સ સી, આ છે ફેટી ટીશ્યુ ઓર ફેટ ગ્લોબ્યુલ્સ. આ શું છે? ફેટ ગ્લોબ્યુલ્સ, રાઈટ? હવે અંદર આ જે બ્લુ કલરથી ડ્રો કર્યા છે એ શું છે? તો કે એ છે મેમેરિયન ઓર મેમરી લોબ. તો લોબ્સ કેટલા છે? તો કે 15 to 20 ઇન ઈચ મેમરી ગ્લેન્ડ. કારણ કે મેમરી ગ્લેન્ડ છે એ કેટલી છે? 1 pair. તો એક મેમરી ગ્લેન્ડમાં આવા લોબ કેટલા હશે? 15 to 20. અને આપણને ખબર છે કે મેમલ્સ ક્લાસમાં આવીએ ને, રાઈટ? તો મેમલ્સ ક્લાસમાં આવતા હોય તો મેમલ્સ નામ જ એટલા માટે પડ્યું કારણ કે દે કન્ટેઇન મેમરી ગ્લેન્ડ, રાઈટ? તો આપણી કેરેક્ટરિસ્ટિક જ છે મેમરી ગ્લેન્ડની. તો ચલો, મેમરી એન્ડ લોબ ખબર પડી ગઈ, 15 to 20 એકમાં છે. આપણે અત્યારે ખાલી 3 ડ્રો કર્યા છે, બાકી હશે કેટલા? 15 to 20, બરાબર. કારણ કે ઓવરઓલ આખી મેમરી ગ્લેન્ડમાં જોવા જઈએ તો સરાઉન્ડિંગમાં હશે ને બધે જ, બરાબર. આપણે તો જસ્ટ કટ કરીને અંદરની જસ્ટ એક લેયર જોઈએ છીએ, રાઈટ? તો હવે શું હશે? તો કે અંદર હવે જો મેમરી લોબ થઈ ગયા, હું એક એક બોક્સ કરતી જાઉં છું એટલે તમને ખ્યાલ આવે કેટલી કેટલી વસ્તુ છે. મેમરી લોબની અંદર શું છે? તો કે મેમરી લોબની અંદર છે એલવીઓલી. શું છે? એલવીઓલી. મેમરી ગ્લેન્ડની અંદર શું છે? એલવીઓલી. શેનાથી બન્યું? તો કે ક્લસ્ટર ઓફ સેલ્સ. એલવીઓલી શેનાથી બન્યું? ક્લસ્ટર ઓફ સેલ્સ. તો આની અંદર એલવીઓલી છે. જો આ બધા શું છે? એલવીઓલી, બરાબર. આ બધા એલવીઓલી છે. તો હું એક એલવીઓલી, એલવીઓલસ, એકને શું કહેવાય? એલવીઓલસ. આ બધાય છે ને એલવીઓલાઈ. તો આ એકને, એલવીઓલસને હું ઝૂમ કરું, આ એકને, બરાબર, આ એકને મેં ઝૂમ કર્યો છે. તો એલવીઓલાઈ હું જોઈશ તો મને શું દેખાશે? તો કે આવી રીતે સેલ્સ છે, ક્લસ્ટર સેલ્સ છે, બરાબર. તો એ સેલ્સ છે એ શું કરશે? તો કે મિલ્ક ફોર્મ કરશે. શું કરશે? મિલ્ક ફોર્મ કરશે. અને અહીંયા આગળ શું કરી દેશે? એનું સિક્રીશન. શું કરશે? એનું સિક્રીશન કરશે. તો ક્યાં સિક્રીશન કર્યું? તો કે આ પોર્શનને શું કહેવાય? લ્યુમેન. શું કહેવાય? લ્યુમેન. ખબર પડી કેટલું છે? જો પાછું કહું, મેમરી ગ્લેન્ડ, એની અંદર ફેટી ટીશ્યુ છે, મેમરી લોબ છે, મેમરી લોબની અંદર એલવીઓલાઈ છે, એલવીઓલસ એક હોય તો એલવીઓલસ, એલવીઓલસને જોયું તો એમાં કેટલા બધા સેલ્સ હતા, એ સેલ્સ મિલ્ક ફોર્મ કરતા હતા, એણે મિલ્ક ફોર્મ કરીને એની અંદર જે કેવિટી હતી વચ્ચે, જેને લ્યુમેન કહેવાય, એમાં એણે પોર કરી દીધું. તો એલવીઓલાઈ છે ને એમાંથી એક ડક્ટ પણ નીકળતી હશે, આવી રીતે ટ્યુબ્યુલ નીકળતી હશે. શું નીકળતી હશે? ટ્યુબ્યુલ નીકળતી હોય. તો બધું જ મિલ્ક છે એ આ ટ્યુબ્યુલમાં થઈને આવે. બધું મિલ્ક ક્યાંથી આવે? ટ્યુબ્યુલમાં થઈને આવે. તો એલવીઓલાઈ છે એમાંથી શું નીકળતી હશે? તો કે એમાંથી એક તો મિલ્ક મળશે, અને મિલ્ક શેમાંથીને જશે? તો એલવીઓલાઈમાંથી નીકળશે મેમેરિયન ઓર મેમરી ટ્યુબ્યુલ્સ. શું નીકળશે? મેમરી ટ્યુબ્યુલ્સ. તો જો હવે આમાંથી નીકળી તો કેટલી બધી ટ્યુબ્યુલ થાય કે નહીં? સો મેની ટ્યુબ્યુલ. તો ટ્યુબ્યુલ્સ જ્યારે મર્જ થાય, બરાબર, તો શું બને? તો કે ટ્યુબ્યુલ્સ મર્જ થાય તો બને મેમરી ડક્ટ. શું બની? જો ટ્યુબ્યુલ મર્જ થઈ ગઈ, આ હતી ટ્યુબ્યુલ, મર્જ થઈ ગઈ, તો
तो बनी गई डक्ट, शू बनी गई डक्ट। तो डक्ट हसे इसे में ओपन अप थई गई तो के ब्रॉड रीजन में, कारण के अहींयाथी पण आवती हशे, आलोबनी पण आवती हशे ने, आलोबनी पण एटली बधी हशे, आलोबनी पण एटली बधी हशे, ख्याल आवे छे तमने शू कहूँ छू? बराबर, अहींयाथी ट्यूब्यूल हटावी दऊं छू, मारे ड्रॉ करवू छे एटला माटे। जो थाय केवू, जो आ एल्विओलाय धारी लो, आ एल्विओलाय, तो आ ट्यूब्यूल आवी, आ ट्यूब्यूल आवी, बराबर। तो आ बनी गई डक्ट, आ बनी गई डक्ट, हवे आ डक्ट, बराबर। हवे एमाथी पाछू आओ ब्रॉड रीजन, हवे ब्रॉड रीजन बधाई मर्ज थाय, बराबर। तो अहीं आगळ ऊपर ओपन अप थाय, तो हवे थयुं शुं? जो पाथवे जोईए, बराबर, पाथवे जोईए। आ थई गयुं एल्विओलाय, एल्विओलायमांथी निकळे छे शू? एल्विओलायमांथी निकळे छे शू? ट्यूब्यूल, શું નીકળી? ટ્યુબ્યુલ। ટ્યુબ્યુલ મર્જ થઈ તો નીકળું શું? તો કે સિંગલ ડક્ટ, શું નીકળી? ડક્ટ। આગળ મેમરી મેમરી લગાડી દેવાનું। પછી કંઈક બ્રોડ પાર્ટ આવ્યો, તો બ્રોડ પાર્ટને શું કહેવાય? બ્રોડ પાર્ટ કોલ્ડ એમ્પ્યુલા, બ્રોડ પાર્ટને શું કહેવાય? એમ્પ્યુલા, બરાબર। પછી ડક્ટ નીકળી પાછી, તો ડક્ટ નીકળી શું છે? લેક્ટિફેરસ ડક્ટ, લેક્ટિફેરસ ડક્ટ। અને લેક્ટિફેરસ ડક્ટ ક્યાં ઓપન થતી હોય? નિપલમાં, ક્યાં ઓપન થતી હોય? નિપલમાં, રાઈટ। તો મેમરી ડક્ટ હતી, પછી મેમરી ડક્ટ્સ મર્જ થાય તો શું બને? તો કે એમાંથી એમ્પ્યુલામાં પોર થાય, એમ્પ્યુલામાં પોર થઈ જાય મિલ્ક, અને એમ્પ્યુલામાંથી શું નીકળે? તો કે લેક્ટિફેરસ ડક્ટ, અને લેક્ટિફેરસ ડક્ટ ઓપન્સ ઇન ટુ નિપલ, રાઈટ। ધીસ ઇઝ ધી ફ્લો ચાર્ટ ઓફ મેમરી ગ્લેન્ડ, બરાબર। મને નથી લાગતું કે આમાં કોઈ કન્ફ્યુઝન થાય, બટ ઇફ થાય તો પૂછજો, બરાબર। તો આ થઈ ગયું આપણું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ, એક્સટર્નલ જેનાઇટલિયા કમ્પ્લીટ કરી નાખ્યું, નેસેસરી ગ્લેન્ડ કમ્પ્લીટ કરી નાખી, રાઈટ। તો ધીસ ઇઝ ઇટ ફોર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ। અને આની લેન્થ યાદ રાખજો, હો ઓવેરીની હતી 2 to 4 centimeter, એન્ડ ફેલોપિયન ટ્યુબ હતી ને એની હતી 10 to 12 centimeter લેન્થ, ઓકે। તો લેન્થ યાદ રાખજો એક, બીજું બધું પણ યાદ રાખવાનું છે, પણ ફિગર્સ, પેલા ફિગર્સ હોય ને એટલે કે આંકડાઓ, એ પહેલાં યાદ રાખવાના, રાઈટ। તો ચલો અહીંયા આગળ આપણો ક્લાસ ઓવર થાય છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેમેટોજીનેસિસ કરશું, રાઈટ, ગેમેટોજીનેસિસ। તો સ્ટે ટ્યુન્ડ, બરાબર। ચલો બાય બાય ટુ એવરીવન, હું એક 2 મિનિટ રાખીશ સો દેટ તમે સ્ક્રીનશોટ લઈ શકો, ઓકે, ગુડ બાય।